भारत में कोरोनाए हाहाकार मचाव्यो हतो, परंतु ते बाद समग्र देशभर में वेक्सिनेशन की कामगिरी ने खूब झड़पथी करवामां आवी अने 9 महीना पहला शुरू थयेला वेक्सिनेशन बाद आज रोज 100 करोड़थी वधु वेक्सिनना डोज जे छे ते लोकोने आपी देवामां आव्या छे अने जेने लईने देश में आज खुशीनो माहौल जोवा मळी रह्यो छे अने खास करीने वडाप्रधान नरेंद्र मोदी जे छे तेओ स्वास्थ्यकर्मीओ साथे मुलाकात करी छे। गुजरातना मुख्यमंत्री भूपेन्द्र पटेल पण आज रोज गांधीनगर खाते स्वास्थ्यकर्मीओने मळ्या छे अने तेओने अभिनंदन पण पाठवी रह्या छे। वधुमां भारतीय जनता पार्टीना कार्यकर्ताओने पण आदेश आपवामां आव्यो छे के भारते जे आ ऐतिहासिक सफलता मेळवी छे तेने लईने जे स्वास्थ्यकर्मीओ छे राज्यना देशना ते लोकोने शुभेच्छा पाठवामां आवे, ते लोकोने अभिनंदन आपवामां आवे। सौथी पहला तो आज रोज जे देशना स्वास्थ्य मंत्री छे मनसुख मांडविया जेओ ट्वीट करीने आ माहिती आपी हती के देशमां 100 करोड़ वेक्सिनना डोज जे छे ते आपी देवामां आव्या छे अने प्रधानमंत्री मोदी पण दिल्हीमां राम मनोहर लोहिया हॉस्पिटलमां 100 करोड़ वेक्सिनना डोज आप्या बाद एक कार्यक्रममां उपस्थित रह्या छे अने खास करीने सरकारे 100 करोड़ डोज पूर्ण थतानी साथे ज हवे विशेष तैयारीओ करी छे अने खास ट्रेन विमान અને જહાજો પર લાઉડ સ્પીકર દ્વારા જાહેરાત કરવાની યોજના છે। તેમજ જે 100% ગામોમાં વેક્સિનેશન પૂર્ણ થયું છે તેઓને પણ કહેવામાં આવ્યું છે કે 100 કરોડના આંકડા પૂર્ણ થયા બાદ તેમણે પોસ્ટર અને બેનરો લગાવીને આરોગ્ય કર્મચારીઓનું સન્માન કરવું જોઈએ। તદુપરાંત આજરોજ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા 100 કરોડ ડોઝ પૂર્ણ થવાની ઉજવણીના સંદર્ભમાં એક ગીત અને ફિલ્મ પણ લોન્ચ કરશે અને બપોરે 12:30 વાગે લાલ કિલ્લા પર જે છે આ સમગ્ર કાર્યક્રમ રાખવામાં આવશે અને જે માહિતી મળી છે તે પ્રમાણે ગીતમાં કૈલાસ ખેરે અવાજ આપ્યો છે અને ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર 1400 કિલોનો દેશનો સૌથી મોટો તિરંગો પણ આજરોજ લાલ કિલ્લા પર લગાવવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તદુપરાંત હાલમાં તો 100 કરોડ વેક્સિનના ડોઝ પૂર્ણ થયા બાદ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના જે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓથી લઈને કાર્યકર્તાઓ છે તે તમામ લોકો જે સ્વાસ્થ્ય કેન્દ્રો આવેલા છે દેશના અલગ અલગ ત્યાં આગળ જઈને સ્વાસ્થ્ય કર્મીઓને શુભેચ્છા આપી રહ્યા છે અને આજ રોજ ખરા અર્થમાં ભારત એક બહુ જ મોટી સિદ્ધિ મેળવી છે કારણ કે કોરોનાએ દેશમાં હાહાકાર મચાવ્યો હતો, પરંતુ વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થયા બાદ ભારતમાં હવે કોરોનાને લઈને રાહતના સમાચાર છે અને વેક્સિનેશનની કામગીરી જે છે તે ખૂબ જ ઝડપથી થઈ રહી છે અને 9 મહિનાના સમયગાળામાં આખરે ભારતે 100 કરોડ વેક્સિનના ડોઝ જે છે તે લોકોને આપી દીધા છે, જેના કારણે દેશમાં પણ અત્યારે કોરોનાને કાબૂ કરવામાં ક્યાંક ને ક્યાંક સફળતા મળી છે અને જેના કારણે આજ રોજ સમગ્ર દેશમાં સરકાર અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વાસ્થ્યકર્મીઓને અભિનંદન આપવામાં આવી રહ્યા છે।